ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર તો છેલ્લે આપણે બંધ લંબાઈ બંધ ક્રમાંક બંધ એન્થાલ્પીની વાત કરી હવે ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે છે એ સંસ્પંદન રચનાઓની વાત કરવાની છે સંસ્પંદન બંધારણ તો એની અંદર એવું અનેક જણાયું છે કે એકલી લ્યુસ રચનામાં તો એકલી છે એ લ્યુઇસ રચનાના અણુમાં પ્રાયોગિક રીતે નક્કી કરેલા પ્રાચલ સાથે સુસંગતતા સમજવામાં છે અપૂરતા છે તો એની અંદર આપણે એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે ઓ થ્રી અણુ તો ઓ થ્રી અણુ છે એ નીચેની છે એ પ્રમાણે રચના છે એ વન અને ટુ વડે છે એ સમાન રીતે શું કરી શકાય તો સમાન રીતે છે એ રજૂ કરી શકાય છે તો હવે ઓ છે તો એનું આપણે શું કરવું છે તો ઓ થ્રીનું છે એ આપણે સંસ્પંદન બંધારણ છે એ બંધારણ આપણે દોરવું છે તો ઓ થ્રીનું સંપંદન બંધારણ છે એ એ રચના પ્રમાણે છે દોરતા આવડવું જોઈએ હવે જો પેલા હું તમને છે એ અલગથી દોરીને જ દર્શાવું એટલે તમને ખબર પડે કે ભાઈ ઓ થ્રીનું લ્યુસ બંધારણ આપણે આવી ગયું છે આગળ પણ તોય એ ફરીને એક વખત અહીંયા છે એ હું દોરું એટલે તમને ખબર પડે તો એની અંદર ઓક્સિજન પરમાણુ છે તો એ ત્રણ ઓક્સિજન પરમાણુ હોય તો એની અંદર આ ઓક્સિજન પરમાણુ આ ઓક્સિજન પરમાણુ હવે જુઓ આ ઓક્સિજન પરમાણુ છે તો એ ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં છ ઇલેક્ટ્રોન તો અહીંયા બે ઇલેક્ટ્રોને ભાગીદારી કરી અને ડબલ બંધ બનાવ્યો આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર પણ કેટલા છ ઇલેક્ટ્રોન દર્શાવી દીધા હવે જો બે અહીંયા દર્શાવ્યા

તો એની અંદર છે એ આપણે આનું સંસ્પંદન બંધારણ દોરવું હોય તો આ જે બંધના ઇલેક્ટ્રોન પાછા આ આ આ ઓક્સિજનને આપી દેશે શું થશે ઓક્સિજન એટલે જો હતો ડબલ બંધનો સિંગલ બંધ થઈ ગયો ચાર હતા અને બંધના બે મેળવવા તો બંધના બે મેળવા એટલે છ થઈ ગયા છ ને એક આવડો આ બંધનો એટલે ટોટલ કેટલા થયા સાત એટલે છ હોવા જોઈએ એક વધારાનો એટલે માઇનસ થઈ ગયું આ બે તો હતા એના દર્શાવ્યા મેં હવે આ ઓક્સિજન એક બંધ હતો એનો દર્શાવ્યો હવે અહીંયા ધ્યાન જો આ બે ઇલેક્ટ્રોન છે એ અહીંયા એણે શું કર્યું ડબલ બંધ બનાવી દીધો તો આ એનો શું બની ગયો ડબલ બંધ હતો હવે આ ઓક્સિજન પાસે કેટલા વિધા તો કે ચાર ઓકે અને અહીંયા તો એનો પોઝિટિવ ચાર્જ હતો એ જ તો આ સંસ્પંદન બંધારણ વન અને આ સંસ્પંદન બંધારણ ટુ તો બે એના છે એ શું મળ્યા તો બે એના છે એ આપને સંસ્પંદન બંધારણ મળ્યા તો હવે એ બંધારણ તમને આપેલા છે તો એ બંધારણ તમે જોશો એટલે તમને એની અંદર સિંગલ બંધની બંધ લંબાઈ વધારે હશે તો આની છે એકસો ને અડતાલીસ પાઇકોમીટર અને આની છે એકસો ને એકવીસ પાઇકોમીટર તો એ બે જે સંસ્પંદન બંધારણ છે તો એ સંસ્પંદન બંધારણ આપણી બુકમાં દોરેલા છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ તો એની અંદર આપણે તમે આ સંસ્પંદન બંધારણ વન અને સંસ્પંદન બંધારણ ટુ તો એનું વચ્ચેનું જે બંધારણ છે કાંઈ નથી થતું જો આ બંધ અહીંયા ટ્રાન્સફર થાય છે એટલે આ બંધારણ આવી ગયું તો હવે જે આપણો બંધ છે એ ત્વરિત રીતે જે પરિવર્તન પામે છે તો આ સિંગલ બંધ સિંગલ બંધ તો ઓક્સિજન છે જ હવે આ બંધ ડબલ બંધ છે એ પરિવર્તન પામે તો એ પરિવર્તન પામશે એટલે શું થશે તો એટલે આપણે ટ્રુટક લાઈન વડે દર્શાવવાનું થોડીક વાર અહીંયા હોય ને થોડીક વાર અહીંયા હોય એટલે એને આપણે કઈ લાઇન વડે દર્શાવો ટ્રુટક લાઇન વડે જો ઓક્સિજન ઓક્સિજન ડબલ બંધની બંધ લંબાય છે એ કેટલી હોય તો એકસોને એકવીસ પાઇકોમીટર હોય અને ઓક્સિજન ઓક્સિજન સિંગલ બંધની બંધ લંબાય છે એ કેટલી હોય તો કે એકસોને અડતાલીસ પાઇકોમીટર હોય પણ જો થ્રી અણુને આપણે પ્રાયોગિક રીતે છે એ પ્રાયોગિક રીતે માપવામાં આવ્યું તો પ્રાયોગિક રીતે આપણે ઓક્સિજન ઓક્સિજન વચ્ચેની બંનેની બંધ લંબાઈ આપણે સરખી મળી જો આ થિયેરિટિકલ છે તો આ એ થિયેરિટિકલ છે પણ ઓથરીના અણુને આપણે પ્રાયોગિક રીતે જો માપવામાં આવી તો પ્રાયોગિક રીતે આપને કેટલી મળી તો એકસો ને અઠ્યાવીસ એકસો ને પાઇકોમીટર મળી તો એની અંદર બંનેની બંધ લંબાઈ સરખી હોવાના કારણે આપણે કીધું કે ભાઈ આ બંધ છે એ ત્વરિત રીતે શું થતો હોય તો ત્વરિત રીતે છે એ પરિવર્તન પામતો હોય છે એટલે સિંગલ બંધની બંધ લંબાઈ કરતા ઓછી અને ડબલ બંધની બંધ લંબાઈ કરતા વધારે મળી એટલે એની અંદર બંનેની મધ્યમમાં એકસો અઠ્યાવીસ પાઇકોમીટર મળી તો આ એના સંસ્પંદન બંધારણ છે ઓકે ચાલો તો એ હવે આપને મેં તમને જે સમજાવ્યું સમજાયું ટેક્સ્ટબુકની અંદર આપ્યું છે તો એના શબ્દની વાત કરી દઈએ તો બંને રચનાઓમાં ઓક્સિજન ઓક્સિજન એકલ બંધ છે અને ઓક્સિજન ઓક્સિજન ડબલ દ્વિબંધ પણ છે તો સામાન્ય રીતે ઓક્સિજન ઓક્સિજન બંધ અને ઓક્સિજન ડબલ બંધની બંધ લંબાઈ અનુક્રમે કેટલી હોય તો સિંગલ બંધની બંધ લંબાઈ એકસોને અડતાલીસ પાઇકોમીટર અને ડબલ બંધની બંધ લંબાઈ છે એ એકસોને એકવીસ પાઇકોમીટર છે તો પ્રાયોગિક રીતે જો નક્કી કરવામાં આવ્યું ઓથરી અણુ આ થિયરિટિકલ છે ઓ તો પ્રાયોગિક રીતે જો નક્કી કરવામાં આવ્યું તો ઓથરી અણુના છે એ ઓથરી અણુની બંધ લંબાઈ સરખી જ એટલે કેટલી એકસો ને અઠ્યાવીસ પાઇકોમીટર છે તો આમ ઓથરી અણુના છે એ ઓક્સિજન ઓક્સિજન બંધની લંબાઈ એકલ બંધ અને દ્વિબંધની વચ્ચે છે જે લ્યુસની ઉપર દર્શાવેલી બંને રચનાઓથી રજૂ કરી શકાય નહીં એટલે આપણે છે એ આ બંધારણ છે એ શક્ય છે જે લ્યુઇસની ની પહેલું અને બીજું બંધારણ દર્શાવ્યું દર્શાવી નો દર્શાવી શકાય કારણ કે એમાં એક સિંગલ બંધ દર્શાવ્યો એક ડબલ બંધ દર્શાવ્યો તો સિંગલ બંધની બંધ લંબાઈ એકસો ને અડતાલીસ પાઇકોમીટર હોવી જોઈએ અને ડબલ બંધની ની લંબાઈ એકસો ને એક્યાવીસ પાયકોમીટર હોવી જોઈએ પણ એવું થતું નથી કારણ કે એની અંદર શું થયું તો એની અંદર છે એ આપણે આ જે પરમાણુ દોર્યો તો એ પરમાણુની અંદર પ્રાયોગિક રીતે એમ નક્કી કર્યું તો એકસોને કેટલી થઈ અઠ્યાવીસ પાઇકોમીટર થઈ તો હવે આપણે છે એ લ્યુઈસની રચનાથી સમજાવી શકાય નહીં તો ઓથરી અણુ જેવા માટે ચોક્કસ રચના દર્શાવવામાં મુશ્કેલી પડતી હોવાના કારણે તેના સંસ્પંદનોનો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો હતો તો આ સંસ્પંદનના ખ્યાલ પ્રમાણે કે જ્યારે એક જ લ્યુઈસ રચના અણુને ચોકસાઈથી વર્ણવી શકે નહીં તો ત્યારે સમાન ઉર્જા કેન્દ્રના સ્થાન અને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો દર્શાવવા ઘણા પ્રમાણિત સ્વરૂપો છે એ શું કરવામાં આવ્યું ગણતરીમાં લેવામાં આવ્યા અને તેની શંકર રચના અથવા અણુઓનું ચોકસાઈપૂર્વક છે એ વર્ણન કરે છે તો આમ ઓથરી અણુ માટે ઉપર પ્રમાણે બે રચનાઓ દર્શાવી છે અને તેમને શંકર એટલે કે રચના થ્રી પેલું અને બીજાનું સંકરણ એટલે રચના થ્રી તો ઓથરી અણુની સાચી રચના રજૂ કરે છે કયું બંધારણ સાચી રચના રજૂ કરે છે ત્રીજું બંધારણ તો આને સંસ્પંદન સંકર પણ કહેવામાં આવે છે અને સંસ્પંદન છે એ બે શીર્ષવાળા તીર વડે છે એ દર્શાવાય રજૂ કરવામાં આવે છે એટલે સંસ્પંદન બંધારણ દોરો ને ત્યારે આવા બે શીર્ષવાળા એટલે આવું તીર છે એ તીર દર્શાવવાનું તો જો તમે આગળ આકૃતિની અંદર જોશો એટલે તમને છે એ સંસ્પંદન બંધારણ વચ્ચે છે એ સંસ્પંદન બંધારણ વચ્ચે કેવું તીર દર્શાવવાનું તો એની અંદર છે એ બે શીર્ષવાળું છે આવું તીર દર્શાવવું ઓકે ખબર પડી હાલો તો એની અંદર બીજું પણ આપને એક ઉદાહરણ આપેલું છે કોયડાની અંદર તો એની પણ આપણે વાત કરી દઈએ તો એની અંદર સંસ્પંદન રચના કેટલાક અન્ય ઉદાહરણોમાં પણ સમજાવી શકાય તો એની અંદર કાર્બોનેટ આયન એટલે સીઓ થ્રી માઇનસ ટુ કાર્બોનેટ આયન એટલે શું થાય સીઓ થ્રી માઇનસ ટુ અને બીજું કાર્બન ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ એટલે સીઓ ટુ ઓકે તો બંનેના છે એ શું દોરવાના છે તમારે સંસ્પંદન બંધારણ સમજાવવાના છે તો એના પણ આપણે સંસ્પંદન બંધારણ સમજાવીએ તો એની અંદર સીઓ થ્રી આયન છે તો સીઓ થ્રી આયનની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ આપણે સી થ્રી અણુનો આકાર દોરવાનો છે એટલે સી ઓ થ્રી માઇનસ ટુ માઇનસ ટુનો લ્યુસ રત્ના દોરવી હોય એટલે એનો મિનિંગ આપણે ગયા આગળના લેક્ચરોની અંદર સમજાવેલું છે માઇનસ ટુનો મિનિંગ શું થાય તો માઇનસ ટુ એટલે કે વધારાના છે એ શું કરે તો વધારાના બે ઇલેક્ટ્રોન મેળવેલા છે તો જુઓ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે એકલ બંધ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે જો બે કેવા છે એકલ બંધ અને એક દ્વિબંધની હાજરી પર આધારિત લ્યુસ રચનાની સાચી રચના દર્શાવવા માટે અપૂરતી છે કારણ કે તે અસમાન બંધ દર્શાવે છે અને પ્રાયોગિક માહિતીના આધારે સીઓ થ્રી માઇનસ ટુ આયનમાં બધા જ કાર્બન અને ઓક્સિજન બંધ સમતુલ્ય સમતુલ્ય એટલે સરખા છે અને આથી કાર્બોનેટ આયન વિહિત સ્વરૂપે વન ટુ અને થ્રીના સંસ્પંદન સંકર તરીકે ઉત્તમ રીતે વર્ણવી શકાય જે નીચે દર્શાવેલું છે તો જો એની અંદર તમારે ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાંથી છે એ ટેક્સબુકમાંથી આપણે ડાયરેક્ટ નથી સમજવું તમને હું એની અંદર છે એના બંધ અણુ છે એ અણુની રચના કેવી રીતે દોરાય એ તમને શીખવાડવું છે જો કાર્બન છે તો કાર્બન હોય તો કાર્બનની અંદર તમને ખબર છે તો કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન તો આ ઓક્સિજન છે આ એક ઓક્સિજન તો એની બાહ્યતમ કક્ષામાં છ ઇલેક્ટ્રોન એટલે છ ઇલેક્ટ્રોન છે આપણે અહીં દર્શાવીએ આય દોરવું આ ઓક્સિજન ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છ ઇલેક્ટ્રોન હવે આ કાર્બન છે એની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ચાર ઇલેક્ટ્રોન એટલે આ બે બે ઓક્સિજનની ભાગીદારી કરી એટલે ઓક્સિજનનું અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ હવે જુઓ અહીંયા એક એક ઇલેક્ટ્રોન લીધા તો આ ઓક્સિજન છે તો એ ઓક્સિજન બે ઓક્સિજન છે તો એની અંદર જો તમે લખ્યું છે સીઓ થ્રી માઇનસ ટુ લખેલું છે તો સીઓ થ્રી માઇનસ ટુ મિનિંગ શું થાય તો એને વધારાના બે ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે આ ઓક્સિજન ઇલેક્ટ્રોન વધારાનો મેળવ્યો આ એક ઇલેક્ટ્રોન વધારાનો મેળવ્યો એટલે આ એક સિંગલ બંધ થઈ ગયો આ એક શું થયો સિંગલ બંધ થઈ ગયો તો હવે આની અંદર ઓક્સિજનની જે બાહ્યતમ કક્ષાની અંદર છ ઇલેક્ટ્રોન હતા તો એ તો છ જ ઇલેક્ટ્રોન એમનું એટલે આ આખા બંધારણ ઉપર તમારે છે એ શું ચાર્જ દર્શાવવો જોશે માઇનસ ટુ તો આ લ્યુઇસ બંધારણ થઈ ગયું હવે આના ત્રણ સંસ્પંદન બંધારણ દોરવા હોય તો આ પહેલું હવે બીજું બંધારણ તો કાંઈ નથી કરવાનું આ બંધને છે એ તમારે શું કરવાનું અહીંયા ટ્રાન્સફર કરવાનું પણ એ બંધ એવી રીતે સીધો ટ્રાન્સફર ન થાય હો એ કેવી રીતે ટ્રાન્સફર થાય તો આ બે ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવશે તો એ બે ઇલેક્ટ્રોન બંધ બનાવશે તો આ બંધના ઇલેક્ટ્રોન કોને આપી દેશે આ ઓક્સિજનને આપી દેશે એટલે જો આ અહીંયા બંધારણ દોરું છું આ ઓક્સિજન પાસે ચાર હતા તો હવે કેટલા થઈ ગયા છ અને ડબલ બંધનો કેવો બંધ થઈ ગયો સિંગલ આ કાર્બન

ત્રીજું બંધારણ તો એ ત્રણ છે એ લ્યુઇસના રચના પ્રમાણે એના શું દર્શાવી શકાય તો સંસ્પંદન બંધારણ દર્શાવી શકાય પણ જો ત્રણે ત્રણ સંસ્પંદન બંધારણ જે આપણે દર્શાવ્યા તો એ ત્રણે ત્રણ સંસ્પંદન બંધારણની અંદર તમને જોશો તો એની અંદર શું થશે તો એ ત્રણે ત્રણ બંધારણની અંદર એક ડબલ બંધ જોવા મળશે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો એક શું જોવા મળશે ડબલ બંધ અને બે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના કેવા બંધ જોવા મળશે સિંગલ બંધ તો આપણે પ્રાયોગિક રીતે જો નક્કી કરવામાં આવ્યું તો સીઓ થ્રીની અંદર તો શું છે તો કે ભાઈ સીઓ થ્રીની અંદર તો છે એ ત્રણેય બંધ સમતુલ્ય છે તો અહીંયા જે એના બંધારણ છે વન ટુ અને થ્રી તો એના કેવા કાર્બોનેટ આયનના વિહિત સ્વરૂપે છે એના સંસ્પંદન શંકર તરીકે ઉત્તમ રીતે વર્ણવી શકાય એટલે કહેવાનો મતલબ કે આ સિઓ થ્રીના છે એ ત્રણ છે એ શું છે તો એ શિઓ થ્રીના ત્રણ શું છે તો શિઓ થ્રીના ત્રણ એના સંસ્પંદન બંધારણ છે ઓકે હાલો તો એવી જ રીતે હજી એક કોઈડો જોઈ લઈએ સીઓ ટુ અણુ શેની વાત કરવાની છે સીઓ ટુ તો સીઓ ટુની અંદર છે તો સીઓ ટુની અંદર પણ આપણે વાત કરીએ તો કે આ કાર્બન હવે કાર્બનની કક્ષા કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન તો કાર્બનની કક્ષા કક્ષાની અંદર ચાર ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજન બે તો ઓક્સિજનની કક્ષા કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય તો છ તો અહીંયા છે એના શું થયા છ ઇલેક્ટ્રોન રેડી એટલે અહીંયા ડબલ બંધ બનાવ્યો કાર્બન બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અહીંયા શું બનાવ્યું ડબલ બંધ બનાવ્યો ઓકે તો હવે એની અંદર છે એના સંસ્પંદન બંધારણ દોરવા હોય તો એના સંસ્પંદન બંધારણ કેવી રીતે દોરાશે તો એ છે એ આપણું પહેલું બંધારણ આવ્યું શું આવ્યું પેલું બંધારણ તો એની અંદર છે એ પહેલું બંધારણ છે તો આ જે બંધારણ છે એ પહેલું બંધારણ રેડી ડબલ બંધ ઓક્સિજન ડબલ બંધ ઓક્સિજન હવે એની અંદર આ જે છે એ શું કરશે તો આ બંધના ઇલેક્ટ્રોન છે એ આ ઓક્સિજનને આપી દેશે એટલે અહીંયા શું થઈ ગયું સિંગલ બંધ એટલે જો એ જે ઓક્સિજન છે તો એ આ ઓક્સિજન છે તો એ ઓક્સિજન ચાર હતા બે મેળવી લીધા એટલે છ સિંગલ ડબલ બંધનો સિંગલ બંધ થઈ ગયો આ કાર્બન હવે એની અંદર આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બંધ હતો ન્યાય એનો શું થઈ ગયો ત્રિપલ બંધ એટલે આ જે ઓક્સિજન છે એની પાસે ચાર હતા તો વિધા કેટલા બે તો એવું તમે આ બાજુ બનાવ્યું એટલે આ સંકરણ છે તમને ઓલું સંસ્પદન બંધારણ ટુ મળ્યું તો એવું જ તમે આ ઓક્સિજન સાથે કરો તો એ સંસ્પદ બંધ સંસ્પદ બંધારણ છે એ શું મળશે આપને થ્રી મળશે

પ્રાયોગિક રીતે એકસોને પંદર પાઇકોમીટર નક્કી કરાય છે તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ તથા કાર્બન અને ઓક્સિજન વચ્ચેની ત્રિબંધની બંધ લંબાઈ સામાન્ય રીતે અનુક્રમે કેટલી હોય તો કાર્બન અને ઓક્સિજન ડબલ બંધ હોય તો એકસોને એકવીસ પાઇકોમીટર અને જો ત્રિબંધ હોય તો એકસોને દસ પાઇકોમીટર છે તો સી ઓ કાર્બન અને ઓક્સિજન સી ડબલ બોન્ડ ઓ અને સી ત્રિપલ બોન્ડ ઓના મૂલ્યોની વચ્ચે એટલે જો એકસો પંદર પાઇકોમીટર છે એકસો દસ એટલે કોની બંધ લંબાઈ થઈ તો એક બંધ લંબાઈ છે એ ટ્રિપલ બંધની થઈ એકસો એકવી ડબલ બંધની પણ એની વચ્ચેની કેટલી મળી આપને એકસો પંદર પાઇકોમીટર છે આથી સ્પષ્ટ થાય છે કે એક જ લ્યુઇસ રચનાનું આનું સ્થાન દર્શાવી શકે નહીં અને તેથી એક કરતાં વધારે લ્યુઇસ રચનાઓ લખવી જરૂરી બને અને ગણતરીમાં લેવું પડશે તો શીઓ ટુ ની ઉત્તમ રચના છે વન ટુ અને થ્રી વિહિત સ્વરૂપો અથવા સંસ્પંદન બંધારણથી દર્શાવી શકાય તો એ ત્રણે ત્રણ બંધારણો છે એ બંધારણો મેં છે એ ત્રણ શું છે સંસ્પંદન બંધારણો છે ઓકે તો એની અંદર સામાન્ય રીતે આપણે કહી શકીએ કે સંસ્પંદન છે એ શું કરે છે તો બારમા ધોરણની અંદર આપણે સંસ્પંદન બંધારણો છે તો એ બંધારણોનો આપણે ઉપયોગ આવશે કે ભાઈ સંસ્પંદન અણુને છે એ શું બનાવે છે સ્થાયી બનાવે છે કારણ કે સંસ્પંદન છે એ શંકરની ઉર્જા છે એ કોઈ પણ વિહિત સ્વરૂપ છે એ રચના કરતાં કેવી હોય છે ઓછી હોય છે એટલે જેટલા સંસ્પંદન બંધારણ વધારે મળે ને એટલો તે અણુ છે ને એ અણુ કેવો હોય તો એટલો અણુ છે એ વધારે સ્થાયી હોય એ આપણે હમણાં છે એ ઓર્ગેનિક ના ચેપ્ટર ભણશું ત્યારે તમને છે એ તમને એનો ખ્યાલ આવશે તો એની અંદર બીજો ટોપિક છે કે સંસ્પંદન છે એકંદરે બંધની ખાસિયતની સરાસરી કરે છે એટલે આપને આમ ખબર પડી કે ઓથરીની અંદર છે સંસ્પંદનની ઉર્જા વન અથવા ટુ ના વિહિત સ્વરૂપોની ઉર્જા કરતા કેવી હોય છે નીચી હોય છે એટલે ઓલું બે નું મધ્યમનું વચ્ચે દર્શાવ્યું હતું ઓથરીનું એના કરતાં આની છે એ બંનેની ઉર્જા છે એ ઉર્જા કેવી હોય તો બંનેની ઉર્જા છે એ નીચી હશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવામાં આવી તો એ વાત છે શેની છે સંસ્પંદન છે એ સંસ્પંદન બંધારણની વાત કરેલી છે તો એ સંસ્પંદન બંધારણો છે એ સમજા હવે આવતા લેક્ચરની અંદર સંસ્પંદન બંધારણો છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો એટલે આવતા લેક્ચરની અંદર આપણે બંધની ધ્રુવીયતા છે તો એ બંધની ધ્રુવ્યતાનો આપણે છે એ શું કરવું છે અભ્યાસ છે એ અભ્યાસ કરવો છે ઓકે હાલો તો અહીંયા સુધી કમ્પ્લીટ ઓ થ્રીની અંદર આપણે સંસ્પંદન બંધારણ જોયું તે અને બે કોયડાઓ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો એટલે આવતા લેક્ચરની અંદર બંધની ધ્રુવીયતા છે એનો આપણે અભ્યાસ કરીશું